હવે આગળ વાત કરીએ તો આમોદ પોલીસ દ્વારા જાહેર જનતાને અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા અપીલ કરાઈ, સાથે સાથે કાયદાઓ હાથમાં ના લેવા વિશેષ અપીલ કરવામાં આવી હતી. આમોદ તાલુકાના ગામોના આગેવાનો, સરપંચો અને ગ્રામજનોને આમોદ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં જે રોજ રાત્રિના ચોર આવ્યાની અફવા ચાલી રહેલ છે, તેના માટે આજરોજ આમોદ પોલીસ મથકના પોલીસ અધિકારી દ્વારા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવી ઉપરોક્ત ચોર આવતા હોવાની વાતો ખોટી અફવા હોવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રોજ રાત્રિના ચોર આવ્યાની વાત પ્રસરી રહેલ છે, જે ખોટી વાત પ્રસરી હોવાના કારણે ગ્રામજનો હાથમાં લાકડી કે અન્ય કોઈ હથિયાર લઈ રોડ ઉપર આવી જાય છે અને નોકરી ધંધા પરથી આવતા લોકો હેરાન પરેશાન થાય છે, જે માટે આમોદ પોલીસ દ્વારા ગામના આગેવાનો સરપંચોને વિનંતી કરેલ છે કે કોઈ પણ વ્યક્તિ હાથમાં હથિયાર લઈને નીકળે નહીં, અને તેમ છતાં જો કોઈ વ્યક્તિ એવું હથિયાર લઈ દેખાશે તો એ વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે. હાલ આમોદ પોલીસ સ્ટેશન દ્વારા તમામ ગામોમાં પેટ્રોલિંગ ચાલુ છે. કોઈ ગામમાં કંઈક એવું લાગે તો તાત્કાલિક આમોદ પોલીસનો કોન્ટેક કરવો, પરંતુ કાયદો હાથમાં ન લેવા માટે આહવાન કર્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.